सदानन्दाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदना प्रफुल्लम्बोजन्मच्छजसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरनाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने थी जय स्वामीनारायण सद्गुरु निष्कुळानंद स्वामी हृदय प्रकाश ग्रंथनी अंदर छेल्ले प्रसंग नव एनी अंदर एम कहे छे कि हे शिष्य सद्गुरु जे शिष्य ने उपदेश आपे छे जारे शिष्य कीधु कि मैं तो ना जान्यू आ तो बधी रैयत राजा थई गई राजा ने प्रजा जेवो करी मूक्यो बधु आ बधा भराड़ी लोकोए लूटी लीधु छे त्यारे सद्गुरु कहे छे हजू एक बाकी रह्यो छे अश्विनी कुमार नाकरूपी दरवाजा द्वारा हृदय सुधी अनेक प्रकारना गंध ने दुर्गंध पहुँचाड़े छे ए बधी वात करी अने पछी सद्गुरु शिष्य ने कहे छे कि हे शिष्य आ बधा एकेयने आड़स नथी जगतना शब्द सांभळवामां जगतना रूप जोवामां बहु उत्साह छे शिष्य આ બધાની ખડતાઈ તું જાણતો નથી બહુ ખડ તારા હૃદયમાં ઘરી ગયા છે તું તલખે છે ભગવાનના દર્શન કરવા સમજ્યા વિનાનો તું આ બધો સંકલ્પ રાખે છે પણ તું બરાબર આંખ ઉગાડીને જો આ કેવું થયું છે જ્યારે સદગુરુએ આટલું બતાવ્યું ત્યારે શિષ્ય આગળ આવે પૂછે છે અને પછી સદગુરુ આવે ખૂબ સુંદર ઉપાયો શિષ્યને કહે છે એ સંવાદ દ્વારા આપણા અંગની અંદર જે વાત ફિટ થતી હોય આપણને જે સહેલાઈથી થઈ શકે એવું હોય એ આવે સદગુરુ પાસેથી આપણે બધાએ શીખવાનું છે આ નવ પ્રસંગોની અંદર જે નવ દુશ્મન હૃદયની અંદર ઘરી ગયા છે એની વાત સ્વામીએ કરી હવે સ્વામી શિષ્યને બધા ઉપાયો બતાવશે શિષ્યને ઉપાયો બતાવ્યા પછી શિષ્યને કંઈ શંકા થશે કંઈ પ્રશ્ન થશે કંઈ જિજ્ઞાસા થશે તો ફરી શિષ્ય પૂછશે પણ સ્વામી હવે સચોટ જ્ઞાન તરફ જઈ રહ્યા છે કે કેવી રીતે હૃદયની અંદર આ ઘરી ગયેલા કચરાને કાઢવો એના વિશેની સ્વામી વાત કરશે શિષ્ય ઉવાચ પ્રસંગ 10 શરૂ થાય છે શિષ્ય નમાવી શિષને અરજી કરે છે એમ એહ કુપાત્ર કાઢવા કરું ઉપાય હું કેમ શિષ્ય કહે છે હવે આ બધા કુપાત્ર જે છે એને કાઢવા માટેનો ઉપાય કયો આ રૈયત જે રાજા થઈ ગઈ છે એને કાઢવા માટેનો ને એની પાસેથી સત્તા લઈને ફરીથી રાજગાદીએ બેસવાનો ઉપાય કયો એ મને કહો સદગુરુ વાચ સદગુરુ કહે શ્રદ્ધાવાન જેહ પામે પંચ નિદાન વૈરાગ્ય સ્નેહ નિયમ જેહ સતસંગ આત્મ જ્ઞાન સદગુરુ આવે એને છે ને સીધી દવા આપવા માંડે સીધું એનું ઓપરેશન કરાવે છે સદગુરુ કહે છે સાંભળ શ્રદ્ધાવાન
જે શ્રદ્ધાવાળો મુમુક્ષુ એ પાંચ સાધનને આદરે, પછી પાંચમાંથી કોઈ પણ એકને પકડી લે તો પણ આ બધા ખસી શકે છે. પહેલો છે વૈરાગ્ય, બીજો છે સ્નેહ, ત્રીજો છે નિયમ, ચોથું છે સત્સંગ અને પાંચમું છે આત્મજ્ઞાન. વૈરાગ્ય, સ્નેહ, નિયમ, સત્સંગ અને આત્મજ્ઞાન આ પાંચ એવા છે. એહ પંચને પ્રીછવી કહું જુજવી જુજવા જાન, એહ પામતા પ્રાણીને થાય વિષય નિહાન. આ પાંચને હું તને ઓળખાવીશ જુદા જુદા. આને જો કોઈ જીવાત્મા પામી જાય આ પાંચને, તો વિષયોમાંથી થતું નુકસાન એનું અટકી જાય. આ પાંચને એને પામવું પડે, આ પાંચને એને સિદ્ધ કરવા પડે, આ પાંચ વિષયની અંદર એને ઊંડા ઉતરવું પડે, આ પાંચ સાધન કરવા માટે એને રાત દિવસ દાખલો કરવો પડે. તે તો તીવ્ર વૈરાગ્યનો લાગે જેને વેગ, તે પંચ વિષયનો પંડમાં ભળવા ન દીએ ભેગ. આવે સ્વામી શું કરે છે, સદગુરુ એવું કરે છે, પહેલાં પાંચના નામ કીધા, હવે પાંચની બહુ ટૂંકમાં વ્યાખ્યાઓ કરશે અને પછી પાછા એ પાંચે પાંચને વિસ્તારથી વ્યાખ્યા કરશે. નિષ્કુળ અંશ એનું પોતાનું અંગ છે, તીવ્ર વૈરાગ્યનું, બૃહદ વૈરાગ્ય. સ્વામીને બહુ વહાલો છે એટલે સ્વામીએ સૌથી પહેલાં કીધું કે તીવ્ર વૈરાગ્યનો જેને વેગ લાગે એને પંચ વિષય શરીરની અંદર ભળી ન શકે, કહેતા પંચ વિષયો હૃદય સુધી પહોંચી ન શકે એનો ભેગ એ ભળવા જ ના દે, એને વિષયનો ત્યાગ થાય તીવ્ર વૈરાગ્યવાળાને. આવું સહજ હોય? સ્વામી કે આ તીવ્ર વૈરાગ્યની વ્યાખ્યા છે. કાં તો સ્નેહ શ્યામ સુ હોય અતિ ઘનો અપાર, અંગે તેને આવે નહીં પંચ વિષય વિકાર. કાં તો તીવ્ર વૈરાગ્ય હોય તો પંચ વિષય એને નુકસાન ન કરે, અને કાં તો એને ભગવાનમાં અતિશય હેત હોય તો પણ પંચ વિષયનો વિકાર એમાં ઉત્પન્ન થતો નથી. પંચ વિષય વિના તો કોઈને ચાલતું નથી, દેહધારી માત્રને પંચ વિષય ભોગવવા પડે છે. અહીં આગળ શાસ્ત્ર, સદગુરુ, હૃદય પ્રકાશ ગ્રંથ એ એમ કહે છે કે પંચ વિષય સાથે જેટલો વિરોધ નથી એના કરતાં પંચ વિષયમાંથી ઉત્પન્ન થતા વિકારો સાથે વિરોધ છે. પંચ વિષય તો નારદ સંકાદિકોએ પણ જ્યારે ત્યારે દેહ ધર્યા છે ત્યારે એમને એ વિના નથી ચાલ્યું. ગોપીઓ આદિ ભગવાનમાં પ્રીતિવાળા ભક્ત હતા પણ પંચ વિષયને તો ભોગવવા જ પડતા. એ દેહધારીની એક અનિવાર્યતા, દેહધારી માટે એક અનિવાર્યતા છે કે એને ભોગવવું જ પડે, પંચ વિષયને ભોગવવા જ પડે. પરંતુ એના પંચ વિષયોમાં ફેર હોય છે, જગતના પંચ વિષયોમાં ફેર હોય છે, ભગવાનમાં પ્રીતિવાળાના પંચ વિષયમાં ફેર હોય છે. પણ એ પંચ વિષય જે ભોગવે છે એ એને વિકાર ન કરે. ક્યારે? જો ભગવાનમાં એને સ્નેહ હોય તો. એવા જાજા જગતમાં ન હોય નરને નાર. તીવ્ર વૈરાગ્યવાળા અને ભગવાનમાં અતિશય સ્નેહવાળા એવા બહુ જાજા જગતની અંદર હોય નહીં. પંચ વિષયના સુખને અંગે ગણે અંગાર. જેને પંચ વિષયના સુખ અંગારા જેવા, દેવતા જેવા લાગે એવા સદગુરુ કે હે શિષ્ય, જાજા લોકો જગતમાં હોય નહીં. તીવ્ર વૈરાગ્ય કાં તો સ્નેહ એ બંને એવા છે કે જે પંચ વિષયને અંગારા જેવા લગાડે. પણ સ્વામી કે મેં તને આ સાધન કીધું પણ મને એવું લાગે છે કે આવા જાજા ના હોય. પણ હજુ તને ત્રીજું સાધન કહું. માટે નિયમ નક્કી કરી રાખે રુદિયા માય,
પંચવિષયનો પંડમાં રહે નકિલ બિસકાય. ચોથું છે, અરે ત્રીજું છે નિયમ. જો નિયમ નક્કી કરીને રાખે તો સદગુરુ કે પંચ વિષયનું પંડની અંદર પાપ કશું પેસે નહીં. તીવ્ર વૈરાગ્ય હોવો એ બહુ અઘરી વાત છે, ભગવાનમાં સ્નેહ હોવો એ બહુ અઘરી વાત છે. હોઈ શકે છે પરંતુ ઝાઝા એવા ન હોય, પણ ઝાઝા અને સામાન્ય કક્ષાના જે જીવાત્માઓ હોય એને જો આમાંથી બાકાત રહેવું હોય તો સ્વામી કે સારામાં સારું નિયમ છે. નિયમ રાખે તો બધું રહે. કેવી રીતે રાખવા એ બધું આગળ સ્વામી કહેશે, એટલે અત્યારે આપણે એની ઉપર વિસ્તાર કરતા નથી, સ્વામીના વિસ્તારથી જ આપણે એને સમજીશું. એટલે નિયમ છે એ સ્વામી કે હૃદયમાં રાખે તો પંચ વિષય પંડની અંદર જાય નહીં. હવે સ્વામી કહે છે, નિર્વેદ સ્નેહ નિયમનું કારણ સંતનો સંગ, એથી જ્ઞાન ઉપજે તો પણ થાય વિષયનો ભંગ. નિર્વેદ એટલે કે તીવ્ર વૈરાગ્ય, સ્નેહ ભગવાનમાં પ્રેમ અને નિયમ, આ બધાનું જો કોઈ કારણ હોય તો કારણ છે સંતનો સંગ. જ્યાં જ્યાં રૂડાગુણ દેખાય છે એ બધાય સાધુના સમાગમથી છે. ગુણાદિતાનંદ સ્વામી એટલા માટે જ કહે છે, 50 કોટી યોજન પૃથ્વીમાં સાધુના સમાગમ વિના કોઈ ભગવાનને પામ્યો હોય એવો દીઠો નથી. કોટી કલ્પ થયા અમે જોઈએ છે. આપણે તીવ્ર વૈરાગ્યને પામવું હોય, આપણે ભગવાનમાં સ્નેહ કરવો હોય કે આપણે નિયમ પાડવો હોય તો જોઈએ સાધુનો સંગ. સાધુના સંગ વિના એક પણ વાત શક્ય નથી. હા, આપણી સ્થિતિ જો બહુ સારી હોય, આપણી જન્મોજન્મની મહેનત હોય તો તીવ્ર વૈરાગ્ય પણ આપણને સાધુના સમાગમથી સિદ્ધ થઈ શકે છે. આપણી જો જન્મોજન્મની ભગવાન પ્રત્યેની પ્રીતિ હોય અને આપણે એ દાખલો ઘણા સમયથી કરતા આવેલા હોઈએ તો સાધુના સંગ દ્વારા ભગવાનમાં પ્રીતિ પણ થઈ શકે છે. પરંતુ આપણા બહુ જન્મોના આદર ન હોય, અથવા તો હોય તો પણ એક વસ્તુ એટલી સરસ છે કે આપણા બહુ જન્મોનો આદર હોય અથવા ન હોય, તીવ્ર વૈરાગ્ય કે સ્નેહ આપણી અંદર હોય અને શાશ્વત ન પણ હોય, આજે તીવ્ર વૈરાગ્ય હોય ને કાલ ઉતરી ગયો હોય, પણ નિયમ એક એવી વસ્તુ છે કે જો એને રાખવામાં આવે તો તીવ્ર વૈરાગ્ય અને સ્નેહ હોય તોય ભલે, ના હોય તોય ભલે, પણ ટક્યા રહે. એ ટક્યો રહે, સત્સંગમાંથી પડે નહીં કોઈ દી. આ 9 જણ એનું કંઈ બગાડી શકે નહીં, પણ એ નિયમ પડે ક્યાંથી? તો દરેકનું કારણ છે સાધુનો સંગ. તીવ્ર વૈરાગ્યનું કારણ પણ સાધુનો સંગ છે, ભગવાનમાં સ્નેહ છે એનું કારણ પણ સાધુનો સંગ છે, અને નિયમનું કારણ પણ સાધુનો સંગ છે. અને સ્વામી કે એટલું જ નહીં, આત્મજ્ઞાન જે સાધન કીધું મેં, 5મું આત્મજ્ઞાન, એનું કારણ પણ સાધુનો સંગ જ છે. સાધુનો સંગ કરે તો આ બધું પ્રગટ થાય, આત્મજ્ઞાન એમાંથી જ પ્રગટ થાય. સાધુની વાતો સાંભળી સાંભળીને આત્મજ્ઞાન પ્રગટ થાય. આપણે આ સ્વામીની વાતો સાંભળીએ છેલ્લા 9 પ્રસંગોથી, તો દરેકને કેવું આત્મજ્ઞાન થવા લાગ્યું, મને ને તમને કેવું આપણને જુદું જુદું ટોળું દેખાવા લાગ્યું કે આ 9 હામા છે અને આપણે એક બાજુ પર છીએ અને આ 9 આપણા હૃદયમાં આવું બધું ઠાલવ્યું છે, એ બધું કેવું દેખાવા લાગ્યું. એ આત્મજ્ઞાન થયું શાનાથી? એ આ સ્વામીના સંગથી થયું. નિષ્કુળન સ્વામીનો આપણે બધાએ સંગ કર્યો એના કારણે થયું. હવે આમ એનો સંગ જેટલો આપણે મન કર્મ વચન કર્યો હશે એટલું આપણને વધારે સ્પષ્ટ દેખાતું હશે, જેને ઓછો કર્યો હશે એને ઓછું દેખાતું હશે. પણ બધું જ મૂળ તો સાધુનો સંગ છે. તમામનું મૂળ, આધ્યાત્મિક ક્ષેત્રે વિકાસનું મૂળ જ સાધુનો સંગ છે. સાધુનો સંગ જેટલો જોરદાર એટલું બધું જોરદાર, અને સાધુનો સંગ કરવાની અંદર જેટલું આળસ અને પ્રમાદ એટલું બધામાં આળસ ને પ્રમાદ, બધું સાધુના સંગ પર આધારિત છે. સ્વામીએ બધાનું કારણ સંતનો સંગ કીધો,
અને એવા સંતનો સંગ કરીએ એટલે તીવ્ર વૈરાગ્ય પણ આવે, સ્નેહ પણ આવે, નિયમ પણ આવે અને આત્મજ્ઞાન પણ આવે. અને આત્મજ્ઞાન આવે એટલે વિષયનો ભંગ થાય. હવે એક એકને સ્વામી વિસ્તારથી કહે છે. પહેલું વૈરાગ્ય વિશે કહે છે. પ્રથમ વાત વૈરાગ્યની સુની લીજે સોય, પછી કહું હું પ્રીતિની છેલ્લી નિયમની તોય. પહેલી વૈરાગ્યની વાત કહું છું સ્વામી કે, પછી પ્રીતિની કહીશ, પછી નિયમની કહીશ. વિષ લાડુ વિષ પાનસું, હવે વૈરાગ ચાલુ થઈ ગયો. વિષ લાડુ વિષ પાનસું, કેટલા લાડુ? વિષ લાડુ નહીં, વિષ એટલે ઝેર. વિષ લાડુ વિષ પાનસું, તરત તનનો નાશ. ઝેરવાળા લાડવા ખાવ અને ઝેર પીવો, અને હડાહડ ઝેર હોય ખરેખરું તો કેટલી વાર જીવાય? તરત તનનો નાશ. કહો સુખ કેમ ઉપજે નાગ વ્યાગ્ર સંગવાસ. ઝેરવાળા લાડવા ખાવા કોઈને હારા લાગે? ગમે એટલું લાડુની સુગંધ આવતી હોય, એલચી જાયફળ બધું અંદર નાખ્યું છે, ચૂરમું સરસ મજાનું ઠરવા મૂક્યું છે, એની સુગંધ ચારે બાજુ ફેલાઈ ગઈ છે, આપણા હૃદયમાંય ફેલાઈ ગઈ છે, આપણી જીભડી ઊંચી નીચી થાય છે, ક્યારે ભગવાનના થાળમાં જાય ને લાડવા જડે તો આજે તો લાડવા જ ખાવા છે, આજે રોટલી ખાવી નથી, આજે દાળે પીવી નથી, આજે તો બસ લાડવા જ ખાવા છે. ચાર ખવાતા હોય તો પાંચ ખાવા છે, અને પાંચ ખવાતા હોય છ ખાવા છે, લાડુ જ જમવા છે. ચૂરમું ઠરવા મૂક્યું છે, આપણે જોઈ રાખ્યું છે, ચોકીમ ઠરવા પડ્યું છે, અને ત્યાં એની અંદર ઘરોળી ઉપર ફરતી હતી દિવાલ ઉપર, અને એના મોઢામાંથી લાડ પડી, એ ચૂરમાની એ ચોકીમાં પડી, અને ભેળવાવાળાએ બધું ભેળવી દીધું અને એના લાડવા થયા. સુગંધ તો એવી ને એવી જ, સુગંધ પણ એવી ને એવી, એનું રૂપ પણ એવું ને એવું, ખસખસ ચોંટાડી હોય તો લાગે જોરદાર, અને એમાંય શેરે શેર ઘીના કર્યા હોય તો ઉપર ઘીનું થર જામી ગયું હોય, પણ લૂલીની ઊંચું નીચું થવાનું બધું મટી જાય. શાનાથી મટી જાય? ઘરોળીની લાડ જોઈ ને એટલે. આપણી લાડ બંધ થઈ જાય ઘરોળીની લાડમાં, આપણી લાડ બંધ થઈ જાય. એમ અહીંયા આગળ સ્વામી એમ કહે છે કે ઝેરવાળા લાડુ જેમ ખાવા હારા લાગતા નથી, એમ જેને પંચ વિષયો ઝેર જેવા દેખાય, કે આ પંચ વિષયો લાગે છે રૂડા રૂપાળા ભોગવા, શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ સારામાં સારા ગોતી ગોતીને ભોગવું છું, પણ એની ભેગા આ જગતની આસક્તિરૂપ લાડ, ઘરોળીની લાડ અંદર પડેલી છે, જે મને વારંવાર જગતની આસક્તિ ઉત્પન્ન કરવારૂપી ઝેર ચડાવશે, જન્મ મૃત્યુના ચક્કરરૂપી ઝેર મને ચડાવશે, એવી આસક્તિરૂપ ઘરોળીની લાડ સારા વિષયમાં પડેલી છે. આવું જેને દેખાય એને તીવ્ર વૈરાગ્યવાળો કહેવાય. હવે કલ્પ આમ એક એક સાધનમાં જોતા જજો, આપણું બીબું ક્યાં ફિટ થાય છે, આપણે કઈ જગ્યાએ ફિટ થશું. પાંચ બીબા છે સ્વામી કે, આ પાંચમાંથી કોઈ પણ જગ્યાએ એક જગ્યાએ ઠરી જજો, પાંચ છે. પણ સૌથી પહેલાં સ્વામીએ પોતાના અંગનું કર્યું. સ્વામીને જુઓ ને, પેલી સૂકી દ્રાક્ષ સ્વામી રોજ ભગવાનને ધરાવતા પૂજામાં પાંચ દાના, ન્યાલ શેઠ આવ્યા ધોલેરામાં, અને પછી એને એના દીકરાને કીધું, સ્વામી પાસે દ્રાક્ષ થોડી હતી, તો કે જા દ્રાક્ષનો પડો લઈ આવી ગઈ એક સ્વામી માટે. તે સ્વામી માટે પેલો પડો લાવ્યો, સ્વામીએ જોયું, સ્વામી કે કેમ પડો? તો કે સ્વામી તમે રોજ ઠાકોરજીને ધરાવો છો ને. સ્વામી આમ ધરાવીને બે દાના મોઢામાં મૂક્યા, એટલે આને વધારે ભાવ થયો, સ્વામી જેવા પુરુષ તીવ્ર વૈરાગ્યવાળા મારા ઘરનું જમે મારા મોટા ભાગ. તે સ્વામી ઉઠ્યા મોરાર ચરણદાસને કે મારી પૂજા લાવી, કે પૂજા મગાવીને ડબ્બીમાં થોડા પાંચ દાના પડ્યા હતા ને એ સ્વામીએ ઉકરડે નાખી દીધા. સ્વામી કે, તે મને જોયો ત્યારે તું લાવ્યો ને દ્રાક્ષનો પડો, જા કાલથી ભગવાનને માનસીમ ધરાવીશ, હવે પ્રત્યક્ષ ધરાવું જ નથી. આ તીવ્ર વૈરાગ્ય. ગોપાળન સ્વામી જોડે વડોદરા જવાનું થયું. સ્વામી કે, વડોદરા રોકાવ તો કે રસોઈ પાકી નહીં લેવાની તો રોકાવ,
અને જેવી પાકી રસોઈ આવી જોડી જંડા લઈને ભાગ્યા નિષ્કુળાન સ્વામી, ભાગ્યા કે આવી આ આ તો મારી નાખશે ક્યાં રસોઈ. બોટાદમાં ગયા તે ભગા દોશીને શિવલાલ શેઠને બધા પાદરમાં ભેગા થઈ ગયા. આ લોકો સંતો ઘેર નિષ્કુળાન સ્વામી કે ના ના અમારે પછી તમારે ત્યાં રસોઈ, ના ના હાલો હાલો કે લઈ ગયા. અને પછી પાકી રસોઈ કરી બિરંજની, અને સ્વામીના પત્તરમાં બિરંજ આવ્યો. સ્વામી કે લે નિષ્કુળાન જમ, કે જમ, બહુ બધું મોટાનો મોહબતી થયો ને ત્યાં, જો મોટાએ તને વળગાડ્યું, જમ જમ કે એમ કરીને બિરંજ ધોળી નાખ્યો, ખાધો જ નહીં. આ તીવ્ર વૈરાગ્યવાળા પુરુષો. હવે એની લાઈને આપણે ના ચલાય, આવા બે ચરિત્ર સાંભળી લઈએ અને પછી આપણે આમ બિરંજ ઢોળી દઈએ તો એ ના હાલે, એમ તીવ્ર વૈરાગ્ય પ્રગટ થઈ જતો નથી. આપણે એ ચરિત્રને સાંભળ્યું બરાબર ને, અને પછી હુંય કોઈ જગ્યાએ બિરંજ ઢોળી દઉં, હુંય દૂધપાક ઢોળી દઉં કે ઓહો સ્વામીએ ઢોળી દીધો હતો, પણ ભાઈ એની માટેની સમજણ પહેલાં પાકી કરવી પડે, એવું દેખાવું પડે. એવું દેખાયા વિના ખાલી બે મિનિટ વાત સાંભળી લીધી એટલે બે કલાક ને પાંચ કલાક દેખાવા લાગે એવાની વાત નથી. આ ચટકીનો વૈરાગ નથી, આ શાશ્વત વૈરાગની વાત છે. પેલા નહીં સ્મશાનમાં જાય, લો હું લઈ ગયા જો ને કાંઈ નહીં આમ કરીને, એવી ચટકીવાળા વૈરાગ્યની આ વાત જ નથી. ભાઈ કંકોત્રી પાછી બે દી પછી આવે એટલે તરત પાછો સૂટ બૂટ પહેરવા તૈયાર થઈ જાય બજારમાં ખરીદી કરવા. એટલે હમણાં બે દી પહેલાં તું વૈરાગની વાતો કરતો તો ઉડી ગયો બધો, એ ઉડી ગયો એવાની વાત જ નથી. આ માર્ગ, જે માર્ગે આપણે ચાલી શકીએ હોય એવું જ ગ્રહણ કરવાનું, જે ગ્રહણ નથી કરવા જેવું એનો ખાલી વિચાર કરવાનો કે આવું પણ હોય છે અને આવા મોટા પુરુષો પણ થયા છે અને આજે પણ પૃથ્વી પર હોય. પણ બધુંય આપણે અનુકરણ કરવા જઈએ તો ફેલ થઈ જઈએ, કારણ કે આપણી એટલી સ્થિતિ હોય નહીં અને એ માટે મહારાજે આપણને એવા નિમ્યા ના હોય તો થઈ જાય. નિષ્કુળાન સ્વામીએ કર્યું, ગોપાળન સ્વામીએ ઢોળ્યો દૂધપાક, મુક્તાન સ્વામી ઢોળી દીધો. એક નિષ્કુળાન સ્વામીએ કર્યું, એને શ્રીજી મહારાજને એક તીવ્ર વૈરાગ્ય કેવો હોય એનો એક રસ્તો બતાવો હતો. એ રસ્તો બતાવવા માટે એક આખું આદર્શ 100% પાત્ર નિષ્કુળાન સ્વામીને મૂક્યા અને નિષ્કુળાન સ્વામી દ્વારા મને અને તમને એટલું તો મહારાજ પછી સમજાવે કે તમે ભાઈ ત્રણ વાટકા દૂધપાક ઉલાડો એવા હો તો એક વાટકામ ચલાવી લો, આપણો વૈરાગ આટલો બહુ છે. આપણે ત્રણ વાટકા પી જઈએ એવા હોઈએ તો કેટલો પીવો, એક વાટકો પીવો, બહુ તો દોઢ, બહુ તો બે, પણ એક વાટકો છોડી જ દેવો. આપણે ચાર લાડુ જમી જઈએ એવી કેપેસિટી છે તો આપણે બે લાડુ જમીએ, આપણો આટલો તીવ્ર વૈરાગ બહુ થઈ ગયો. સમજાય ને? આપણે બહુ હુંવાળી પથારીઓ જોતી હોય તો બહુ આમ એવી નહીં, બહુ લોય નહીં એવી લેવાની, બહુ સારા કપડાં પહેરવા જોઈતા હોય તો બહુ આમ હાઈ નહીં પહેરી લેવાના અને બહુ લો નહીં પહેરી લેવાના. એટલે આપણો તો એટલો તીવ્ર વૈરાગ્ય ઘણો કહેવાય. પછી આપણે નિષ્કુળાન સ્વામી જેવું કરવા જઈએ ને તો આપણું કાંઈ હાલે નહીં અને બે દીની અંદર તો ઢીલા ઢહ થઈ જઈએ. હા, ઘરનો નહીં ઘાટનો નહીં એવું, એના કરતાં મધ્યમ માર્ગ હારો. ગુરુજી કહે છે ને મધ્યમ માર્ગ, એ આપણી માટે બહુ બેસ્ટ માર્ગ છે. ગુરુજીને આપણા અક્ષર નિવાસી રાજકોટ ગુરુકુલોડા જોગી સ્વામી એમને કીધેલું ગુરુજી કે વર્ષો પહેલાં અમે કે ગયેલા બધા સંતો ત્યારે કે જોગી સ્વામી પાસે હું ગયો પગે લાગવા, ત્યારે જોગી સ્વામીએ કીધું ગુરુજીનું નામ દઈને કે જો મધ્યમ માર્ગ હારો, કે આગળ રહે ને એ ભાલા ખાય ને પાછળવાળો એ ભાલા ખાય, વચ્ચેવાળો કોઈ દી મરે નહીં. એટલે ધર્મ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ બધા મધ્યમ રાખવાનું. તે ગુરુજીએ મધ્યમ માર્ગ રાખ્યો અને મધ્યમ માર્ગ ગુરુજી વારે વારે સ્વામીને યાદ કરે કે સ્વામીએ મને કીધેલું મધ્યમ માર્ગ હારો. આપણે બહુ કે ધર્મમાં બહુ આમ એટલું બધું ઊંચું નહીં જતું રહેવાનું, હાવ નીચું નહીં જતું રહેવાનું. વૈરાગમાં બહુ ઊંચું નહીં, બહુ નીચું નહીં. જ્ઞાનમાંય બહુ ઊંચું નહીં, બહુ નીચું નહીં. ભક્તિમાં બહુ ઊંચું નહીં, બસ માપનું હાલ્યા કરવાનું. એ માર્ગ કે હારો, લાંબો સમય હાલે અને પહેલાંની અંદર આમ વૈરાગનો ફૂફાડો થોડા દી હાલે કે એ સ્નોમાં જઈને તો દેહને ખોટો કરી નાખું. સ્નોમાં હોઈ જઈશ, ક્યાં હોઈશ? સ્નોમાં, સ્નોની જ પથારી, સ્નોની જ ગોદડી ઓઢીને હોઈ જઈશ. એ ના હાલે, બે દીમાં તો કોકને કહેવું પડે મને બહુ ઠંડી ચડી ગઈ છે, આ થઈ ગયું છે, દવા આપો, આ કરો, મારું માથું દુખે છે, તાવ આવી ગયો છે, દવાખાને લઈ જાઓ એમ. એના કરતાં ભાઈ સીધે સીધો ગોદડું ઓઢીને હોઈ જાને હું કરવા સ્નોના સંકલ્પ કરે છે. જે વસ્તુ આપણી લાયકાત બહારની હોય ને
એ વધારે કરીએ ને તોય મરીએ. એટલે તીવ્ર વૈરાગ્યનું અહીં સ્વરૂપ આવે ને તો એમાંથી ખાલી ગ્રહણ એટલું કરવાનું કે આપણે જે વિષયોમાં ખેંચાણ હોય ને એને બ્રેકો મારવાની, એને થોડા લિમિટમાં કરવાના, એ તરફની આસક્તિને ઘટાડવા માટેનો સારી. એટલે જ કીધું કે તીવ્ર વૈરાગ્યનું કારણ પણ સાધુનો સંગ છે, કારણ કે સાધુના સંગ વિના, જાણ્યા વિના તો ગાડી અથડાઈ જાય, સ્પીડ તરત જ પકડી લે, વાંચ્યું નથી તીવ્ર વૈરાગ્ય, હા બસ મારે તો બધું ઝેર થઈ ગયું, ના થાય એક દિવસમાં ઝેર. જહાં દેખો તહાં જલની દિખારા મેરે તો તુમ એ કહી એ કયા ધારા. લો જ્યાં જોઉં ત્યાં મને ખારું દરિયો લાગે છે, પણ એ ખારો દરિયો લાગે એ 24 કલાક 24 અવર્સ શાશ્વત 365 દિવસ ખારો દરિયો લાગે ને ત્યાર પછી તીવ્ર વૈરાગ્ય સિદ્ધ થયો કહેવાય. થોડી વાત સાંભળી લઈએ, થોડું વાંચી લીધું, થોડુંક કંઈક કોકારે અનબનાવ થઈ જાય એટલે તીવ્ર વૈરાગ પ્રગટ થઈ જાય, સમજ્યા ને. આમ પતિ પત્નીને વૈરાગ ના થતો હોય પણ બેને ઝઘડો થાય ને વૈરાગ પાગો થઈ જાય. એક જણો લડીને એની ઘરવાળી અરે લડીને આવ્યો, મને કે ગુરુજી પાસે મને પાર્ષદ કરતો, પણ ભાઈ પાર્ષદ તને અચાનક તું આ અચાનક આવીને સીધો, પણ તમને શું છે કેવી રીતે આપ વૈરાગ થયો આ તે, બસ મને પાર્ષદ કરી જ દો કે. પણ પાર્ષદ ભાઈ તું ને અચાનક તાર બે છોકરા છે ઘરવાળા છે એ કે, જો કોઈ પાર્ષદ થવા આવ્યો હોય તમે એનું બહુ ઇન્ટરવ્યૂ લો, જેને વૈરાગ્ય થઈ ગયો સંસારમાંથી, મને બધી ખબર પડી ગઈ. તમે સંતો જે કથામાં કહો છો ને કે સ્વાર્થિયું જગત છે, હાવ સ્વાર્થિયું છે, મારે થઈ જ ગયો, મને તમે પાર્ષદ જ કરતો. મેં કીધું એવું ના હોય, પહેલાં સાધક તરીકે રહેવું પડે 6 મહિના, તમે જોવો, તમે અમને દૂરથી જોતા હો, તમને અમારા અંદર આશ્રમમાં રહેલા ના હો એટલે તમને ખબર ના હોય, તમને એમ લાગે કે આ તો બહુ સરસ છે, પણ તમે અંદર રહો, એમાં 5 સાધુ તમને ક્યારેક વઢે તમે સહન કરી શકો છો, અંદર રહો, પ્રેક્ટિકલ જીવન જીવો, એને જોવો, પછી તમને હા પડે તો પછી પાર્ષદ કરવામાં આવશે, તમને વાંધો નથી, ગુરુજીને કરવાના છે, તમે રહો તો ખરા, પણ મને તો આજે વાત કરાવો ગુરુજી. અરે બધું થશે ભાઈ, અહીં રહેવાનું જ છે, આવે ત્યાર પછી ક્યાં પ્રોબ્લેમ રહ્યો, અહીંયા જ રહેવાનું જ પછી પ્રોબ્લેમ ક્યાં ગુરુજી? અરે આજ નહીં કાલ વાત કરાવજો હાલો ને. અને ભાઈને થોડી વાર થઈને પેલી ફોન પર રિંગો વાગે, હા રિંગો. મેં કીધું કોની રિંગો વાગે છે? તો કે એની વાગે છે, પણ આ ઉપાડવો જ નથી ને કે મારે સાધુ થવું પછી વાત જ ક્યાં રહી. મેં કીધું બરાબર છે, પાક્કો વૈરાગવાળો છો તું, 4 કલાક થયા, 4 કલાક વૈરાગને, ભાઈ 4 કલાક પછી ઓલી બાઈ તો રિંગ કર્યા જ કરે, તે રિંગ એનો કે નહીં નહીં 50 ફોન કરી દીધા હશે. પછી 4 કલાક પછી મેં કીધું જા ઉપર રૂમમાં બેહો અને એકદમ આમ આત્મા છું, અક્ષર છું, આવું પહેલાં રટન કરો, મારે કોઈ દેહનો સંબંધ નથી, કોઈ નથી, બધું રાખ થઈ ગયું, જાઓ કરો ભજન. મને ખબર હતી કે આના વૈરાગની કોઈ આયુષ નથી એમ. 4 કલાકમાં તો હેઠો આવ્યો, મને કે આ ફોન બહુ આવે છે તો ઉપાડવો જ પડે ને બહુ આવતો હોય તો. મને ખબર હતી કે હમણાં ત્યાંથી ડોજ મળશે એટલે ગયું બધું, હમણાં ઉડી જવાનું બાબા જોડું, કારણ કે વૈરાગવાળો કાંઈ પૂછવા આવે ફોન ઉપાડું કે નહીં, એ પૂછવા આવે, હા ઉપાડ્યો, બોલો કે ક્યાં છો, આ કે ભાઈ હું તો બસ સાધુ થવાનો સાથે, અત્યારે ઘેર નીકળ્યો નહીં તો હું છે ને રોડ ઉપર છોકરા લઈને હોઈ જઉં છું કે, અને મરી જઈશ ને ચિઠ્ઠી લખીને જઉં છું કે આ બધાની જવાબદારી આની છે, એને લીધે અમારે મરવું પડ્યું. ફોન બાજુ પર કહીને મને કે આવું કે છે? મેં કીધું એ તો હવે તમારો વૈરાગ કેવો છે તો તમારે વિચારવાનું, મારે તો આમે મોકલવો જ તો. મેં કીધું આ પાર્સલ રહેવાનું નથી અને બે દી મારું માથું ખાય એના કરતાં જાય તો સારું છે. મને કે આવું કે છે? મેં કીધું જવું જ પડે તમારે તો. મને કે જતો રહો. મેં કીધું જવું પડે તો કે જવું, પછી કે હું એ બધાને હરખું કરીને પછી પાછો આવું. મેં કીધું આવો ને તમે પાછા વાટ જોઉં છું. ત્યાં તો ફરી રિંગ આવી, ગાડી ચાલુ કરીને તારું બાઇક ચાલુ કરીને પહેલાં પહેલું આમ ફોન ધર ત્યાં આગળ કે નીકળી ગયો છે એમ. તો અચ્છા હું વડાવા ગયો તે બહાર, પાછું ચાલુ કરીને આમ ધરવાનું ફોન, ધરવાનો કે ના ખરેખર ચાલુ થઈ ગયું છે અને હવે પહોંચ્યા. પછી તો 1 મહિને ભેગા થયા પાછા તીવ્ર વૈરાગવાળા.
મેં કીધું કેવો વૈરાગ છે? તો કે બસ સ્વામી મજા છે, કે આ તો બધું હાલ્યા જ કરે સંસારમાં. તો ભાઈ એટલી વારમાં હું કરવા ખોટો તું કંઈક બીજું પગલું લઈ લે, ઉપાધિનું ઘર. એટલે આ બધું વૈરાગ છે ને એની વાત સાંભળવાની ખરી, પણ પહેલાં પોતાની લિમિટેશન જાણવાની. દરેક વ્યક્તિએ શાસ્ત્રોમાં બહુ પ્રકારની વાતો આવે, અને જે પ્રકારની વાત આવે ને એ રૂપ અમારે વાતને કરવી પણ પડે. પરંતુ દરેક વ્યક્તિએ મારે ને તમારે પોતાની સ્થિતિ કેપેસિટીથી બહાર જો કંઈક કરવા ગયા ને તો સાધન સિદ્ધ થાય નહીં અને ઉપાધિ થાય. એટલે હું પાછો એની સાથે એટલા માટે કે આ તીવ્ર વૈરાગ્યની વાત આવશે ને તો ભાઈ કોકને વળી આજે લાડવા જ જો ઝેરના દેખાય તો પ્રોબ્લેમ. પણ આટલું કરવું, લિમિટેશન જે છીએ આપણે જેટલું ભોગવતા હોય એમાંથી થોડી થોડી ધીરે 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 લિમિટમાં આવીએ, એ વૈરાગ્યના રસ્તે આપણે ચાલ્યા કહેવાય. અહીં જે સ્વરૂપ બતાવે છે ને એ સ્વરૂપ સીધો તમે ટોચ ઉપર પહોંચી ગયા છો એ સ્વરૂપ બતાવે છે, પણ એ સ્વરૂપે જ આપણે પહોંચવું છે. આપણે તીવ્ર વૈરાગ્યને સિદ્ધ કરવો જ છે, પણ એને ધીરે ધીરે થાય. સીધો જ ટોચે કોઈ ચડવા જાય તો હેઠો આવે, એટલે ધીરે ધીરે આ દરેક વસ્તુને શીખવી. 20 લાડુ ઝેરના લાડુ છે અને 20 પાન શું, ઝેરનું પાન કરે તો તરત શરીરનો નાશ થાય. કોઈ નાગ અને વાઘની વચ્ચે રહેવાનું કોઈને થાય એટલે એનો નાશ થાય. એવું જેને લાગે, વિષયો એવા લાગે કે આ તો નાગ આવ્યો, આ તો વાઘ આવ્યો, આવું જો લાગે તો એને વૈરાગ્ય તીવ્ર કહેવાય. જેમ ખેરી વેરી ખાટકી સફરી પર સિંચાન, તેતર પર બાજ ફરે તે લીધા કાલે સે પ્રાણ. જેમ ખેરી, ખેરી એટલે બકરી, ખાટકીની આગળ બકરી હોય, અને માછલી હોય, માછલી સફરી એટલે માછલી, સિંચાન એટલે સકરો પેલો બાજ આવે ને, હવે બાજની નજરમાં જે માછલી આવી ગઈ છે અને ખાટકીની પાસે જે બકરી આવી ગઈ છે અને તેતર ઉપર જેમ બાજ પક્ષીની નજર પડી ગઈ છે, તે લીધા કાલે સે પ્રાણ. બકરીને આમ બાંધી રાખી હોય ઓલો ખાટકી, ગમે એટલું એને પૂજા કરે ને બધું કરે ને, અમુક 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 ધર્મમાં બકરીની પૂજા કરે ને અને જમાડે ને, પણ પછી બકરીને કાંઈ એનો આનંદ ના હોય. બકરીને ખબર છે મારે તો હમણાં જો આગળ બે કપાય છે ને મારો એ જ વારો છે, એ જ વારો છે. કતલખાનાઓની અંદર પશુઓને ઉછેરવામાં આવે છે, પશુઓને કાંઈ ખાવા પીવાની મજા નથી આવતી, એ જોવે છે કે મારી આગળ મારા કેટલા ભાઈઓ બહેનો કપાયા છે અને એ જ કરવત ઉપર મારે ચડવાનું છે, એના ભયમાં જીવતા હોય છે. એમ જેને પોતાનું મૃત્યુ નજરની સામે દેખાયા કરે, આ ઘડિયા દેહ પડ્યો, આ ઘડિયા દેહ પડ્યો, જગતની આસક્તિ રૂપ ઝેર જો રહી જશે તો ફરીથી જન્મ ધરાવશે. ભરતજીને જો એક મૃગલાના દેહની અંદર હેત રહી જતું હોય અને એના 3 જન્મ આવતા હોય તો મને હજારો જગ્યાએ સ્નેહ રહેશે, કેટલા જન્મ ધરવા પડશે. આવો જેને ભય હોય એને વૈરાગ્ય પ્રગટ થાય, એને વૈરાગ્યના માર્ગે ચાલવાની ઈચ્છા થાય. જેને એમ છે કે હું તો અમર છું, મારે કાંઈ ચિંતા નથી, એને વૈરાગ્ય કોઈ દી પ્રગટ ના થાય. આ ઘડીએ ના પડે મરવું છે. મહારાજે જે મધ્યના 95 વચનામાં કીધું, અમને અમારી કોરનું ને બીજાની કોરનું અંત અવસ્થા જેવું વર્ત્યા કરે છે. અંત અવસ્થા જેવું કે જાણે આમ બસ હમણાં પડ્યું. હમણાં ભારતનો એક રેશિયો આવે, કોઈ 30 સેકન્ડમાં એક વ્યક્તિને હાર્ટ એટેક આવે છે. ભારતમાં દર 30 સેકન્ડે એક વ્યક્તિને હાર્ટ એટેક આવે છે. હવે ભારતની અંદર આપણે રહેતા હોય, અમેરિકાનો કોઈ રેશિયો હોય, તો આપણે બધાએ પૃથ્વી પરના કોઈ પ્રાંતમાં તો રહીએ જ છે અને ત્યાં કોઈક ને કોઈક તો મૃત્યુના રેશિયાઓ છે જ. તો એ રેશિયાની અંદર આપણી ગણતરી ક્યાંક નહીં હોય. આજના જ દિવસે, આજની જ મિનિટે, આ જ મિનિટે એની શું ગેરંટી? પણ જીવને એનું અનુસંધાન નથી. શ્રીજી મહારાજ એટલે કે છે આ ઘડીએ ના પડે મરી જવું છે. એટલે વિષયોનો જ્યારે યોગ થાય ત્યારે જેને હૃદયમાં વૈરાગ્ય છે ને એને ભય લાગ્યા કરે.
જેમ આખું અહી આગે રહે ખીલી બીલીને પાસ માખી માકડી આગળે નહીં ઉગર્યાની આસ. જેવી રીતે ઉંદર સર્પ પાસે હોય, જેવી રીતે ખિસકોલી બિલાડીની પાસે હોય, જેવી રીતે માખી પેલી લાલ મોઢાવાળી વાંદરી આવે ને એની પાસે હોય, માખીને બધું વીની વીનીને ખાઈને એનું આયુષ્ય કેટલું. ઉંદર સર્પની પાસે રમી રહ્યો છે, એનું આયુષ્ય કેટલું. બસ ગયો 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 ગયો, એને પછી ગમે એટલું ખાવાનું સારું આપો ઉંદરને, પણ સાપ સામે બેહાડ્યો હોય તો ભાવે ખરું. ખિસકોલીને ગમે એટલું નાખ્યું હોય પણ બિલાડી સામે બેઠી હોય તો એને કાંઈ મજા આવે નહીં, એવું થાય. એક ચેર ચે, એક ચેર ચે રયા, એક ખોદે છે ગોર, બળતા ગળતા દેખીને રહે ઉદાસ નિસભોર. એકને ચિતામાં બાળે છે અને એકની માટે કબર ખોદે છે, એકમાં એક માટે ખાડો ગાળે છે, ગોર ખોદે છે કબર. આ બળતા અને ડટાતા બે દેખીને રાત અને દિવસ એને ઉદાસી રહે છે. કોહો, એક દિવસ મારે બળવાનું છે, એક દિવસ મારે ડટાવાનું છે, આવા વિચારોની અંદર એને વૈરાગ્ય રહે છે. વૈરાગ્યવાન જેને રહેવું હોય ને એણે જગતના નાશવંતપણાને જોયા કરવું પડે. પોતાના નાશવંતપણાને ક્ષણભંગુર, એક ક્ષણમાં આ ઘડીએ જ આ દેહ પડી જાય એવું છે, આને જોયા કરવું પડે. એ જોયા કરે ને તો વૈરાગ્ય રહે, તો રહે. આપણા તો હજારો ને કરોડો સંકલ્પ છે, આ દેહ પડે એવો સંકલ્પ જ ક્યાં છે? આ દેહ નહીં, બીજા 50 દેહ મળે ને તોય આપણા સંકલ્પ પૂરા ના થાય, એટલા સંકલ્પોનું તો લિસ્ટ છે આપણી પાસે. આ દેહ પડ્યો 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 એવા સંકલ્પ જ ક્યાં છે? એવા થાય તો વૈરાગ્યના માર્ગે હલાય. મુઆ મુઆ ખાધા ખરા, કેળે પડ્યો કાળ, નાવે અમર નયને સ્વર્ગ મૃત્યુ પાતાળ. એહ માહું પણ આવ્યો છઉ ઘડી કતાળ, તે પંચ વિષય પેખે નહીં દેખે નજરે કાળ. જેને મરેલા મરેલા કેટલાય જોયા, અમર કોઈ આ નજરે આ પૃથ્વી પર આવ્યો જ નથી, સ્વર્ગ મૃત્યુને પાતાળમાં કોઈ અમર છે નહીં. જે અમર કહેવાય છે એ દેવતાઓનું પણ એક દિવસ નાશ છે, મૃત્યુ છે. એમાં હું પણ આવ્યો છઉ ઘડીક તાળ, થોડા કાળનો મહેમાન છું. એને પંચ વિષય જોવે ને ત્યાં નજરે કાળ દેખાય, કાં તો કાળ રૂપ છે. હમણાં જ મરી જવું છે ભગવાન ના ભજી લો, તે પાછો પંચ વિષયમાં આસક્ત થવ. એહવું જેને અંતરે વર્તે છે અહો નિશ, તેહને પંચ વિષયની રહે નહીં ગંધ લેશ. આવું જેને વર્ત્યા કરે, આ ઘડીએ મરવું છે, આ ઘડીએ મરવું છે, આ ઘડીએ મરવું છે, આવું જેને વર્તે ને એને પંચ વિષયની આશા એના હૃદયની અંદર રહે નહીં, પંચ વિષયમાંથી એને પ્રીતિ તૂટી જાય. આ વૈરાગ્યનું લક્ષણ છે. એક સંત હતા, એક રાજ્યમાં ગયા, એના આશીર્વાદથી ઘણું બધું સારું થતું, ભજન બહુ સારું કરતા, ગામડા ફર્યા કરે, એક જગ્યાએ રહે નહીં, નદી વહેતી ભલી સંત ચલતા ભલા. એમાં ગામવાળા લોકોએ જાણ્યું કે સાધુ બહુ સારા છે, આ જો અહીંયા આગળ રહે ભજન કરે તો ગામ બહુ સુખ્યું થાય, આપણું નગર સુખી થાય, આપણો રાજા સુખી થાય. એટલે બધાએ ભેગા થઈને એક નાનો આશ્રમ સંતને બાંધવા માટે પ્રાર્થના કરી કે અમે આશ્રમ બાંધી દઈએ, આપ અહીંયા રહો. સંત કે ભલે, મારે તો ભજન કરવાનું અંગ છે, આપ સર્વની ઈચ્છા છે, અને મને જો યોગ્ય સમયે તમે મારી પાસે આવશો ને મને ડિસ્ટર્બ બહુ નહીં કરો તો હું ચોક્કસ અહીંયા આગળ રહીશ. નાનો એક આશ્રમ બાંધ્યો ગામના પાદરમાં, સંત રહી ગયા.
પછીથી તો રાજાને ખબર પડી કે આવા એક પવિત્ર સંત છે, એટલે રાજા મળવા ગયા. રાજા બહુ રાજી થયા, થોડો આશ્રમ મોટો કરી દીધો સાધુનો. સંતને પણ એમ થયું કે જીવોનું સારું થતું હોય તો મારે રોજ કથાવાર્તા કરવી, રોજ કથાવાર્તા કરે. રાજાને થોડો સમય થયો ને એમ થયું, રાજાએ પોતાના ગુરુસ્થાને એ સંતને ધાર્યા. રાજાને થયું કે હવે મારે અડધું રાજ્ય મારા ગુરુને આપી દેવું છે પોતાનું. એટલે પોતાની અડધું રાજ્ય, અડધી સંપત્તિ, અડધું સૈન્ય બધું જ ગુરુને આપી દીધું અને પોતા પાસે અડધું રાખ્યું. એટલે રાજા અને ગુરુ બે સમાન થઈ ગયા ને, અડધું અડધું આપ્યું. એટલે જેટલી રાજાની સત્તા એટલી ગુરુની સત્તા. પછી પણ થોડો સમય, ઘણા વર્ષો ગયા, બે પાંચ વર્ષ જતા રહ્યા, પછી રાજાને એવો સંકલ્પ થવા લાગ્યો કે આ તો મારા ને આ ગુરુમાં ફેર હું રહ્યો. કારણ કે હવે આ ગુરુએ રાજાની જેમ જ બધું હતું, એટલે બધું એમ જ ભોગવે, ખબર ના પડે. વૈરાગ્યવાન પુરુષ આમ ઓળખાય નહીં. વૈરાગ્યનું સ્વરૂપ એવું નથી કે ઉપરથી ઓળખાવું. ઘણી વખત વૈરાગનું લક્ષણ આપણે સાંભળી લઈએ, પછી થાય કે ઓ હું તો વૈરાગવાળો છું, મારે કાંઈ ના જોઈએ. એમ નહીં, વૈરાગ્યનું સ્વરૂપ આંતરિક છે, ખબર ના પડે. વૈરાગ્યનું સ્વરૂપ અંતરમાંથી રાખવાનું છે, બહાર એનો બહુ ફૂફાળો રાખવાની જરૂર નથી. વૈરાગ્ય અંદરથી સમજણનો વૈરાગ્ય કરવાની જરૂર છે. તમે સંસારમાં છો તો તમે શું બધું છોડી દેવાનું? આ વૈરાગની વાત સાંભળી એટલે બધું તમારે છોડી દેવાનું? સ્ત્રી, છોકરા, ગાડીઓ બધું છોડી દેવાનું, બિઝનેસો છોડી દેવાના, એને વૈરાગ્ય? ના. તમે હવે સંસારમાં છો, મહારાજે તમને ત્યાં નિમિત્ત બનાવ્યા છે, તમે ત્યાં રહો. પણ ત્યાં રહો છતાં પણ અંતરમાં વૈરાગ્યની સમજણ રાખો, સમજણ રાખો. આજે મેં કીધું એમ કે હું સાધુ છું તો હું વિચારું નિષ્કુળાન સ્વામી આમ કર્યું આમ કર્યું તો હું બધું કરવા જ માંડું તો દવાખાના ભેગો થવું, પાંચ જણને સેવામાં રહેવું પડે. ના હોય એવું. અંતરમાં વૈરાગ્યના સ્વરૂપને સમજીને રાખવાનું. યુગ યુગ પ્રમાણે ને સમય સમય પ્રમાણે વૈરાગ્યના સ્વરૂપ પણ બદલાતા હોય છે. સ્થૂળ ભાવના સ્વરૂપો, અંતરના વૈરાગ્યનું સ્વરૂપ એ ખરખું જ રહે છે, જ્ઞાનનું સ્વરૂપ એ ખરખું જ રહે છે વૈરાગ્યનું. પરંતુ બહારના સ્વરૂપો બદલાતા હોય. આજથી વર્ષો પહેલાં જે આસક્તિરૂપ ગણાતું હોય આજે હોય જ નહીં, આજે રોજિંદા જીવનમાં થઈ ગયું હોય, આજે રોજિંદા જીવનમાં એ થઈ ગયું હોય. અને આજે વૈરાગ્યનું સ્વરૂપ આખું બદલાઈ ગયું હોય સ્થૂળ ભાવે, કારણ કે આજે આખી જુદું થઈ ગયું. આજથી વર્ષો પહેલાં મોટા મોટા પુરુષો હતા તો ગાળામાંય ના બેહે, ગાડું હોય તોય ના બેહે, પગપાળા હાલીને જવું છે. કે અમારે સાધુન વરી ઘોડાને ગાડા હોતા હશે? લો હવે આ જમાનાની અંદર ગાડીઓ થઈ ગઈ ને પ્લેન થઈ ગયા, પ્લેન ને ગાડીઓ થઈ ગઈ. હવે આપણે વિચારીએ કે ઓહો જૂના સંતો હતા પગપાળા જતા હતા, હાલો આપણે પગપાળા અહીંથી જ્યોર્જિયા જઈએ ને પગપાળા અહીંથી ઇલિનોઈસ જઈએ ને પગપાળા અહીંથી વિસ્કોન્સિન જઈએ ને પગપાળા અમે સંતો વિચારીએ અમે કંટકી જઈએ ને અહીંથી લંડન સુધી પગપાળા જઈએ. પગપાળા નહીં, અડધે જતાં જતાં પૂરું થઈ જાય. એટલે દરેક વસ્તુને સમય સમય પ્રમાણે એને સમજવા માટેનો પ્રયત્ન કરીને, એટલે સાધુના સમાગમની જરૂર નહીં. તો જે એક પકડાય ને તે એવું પકડાય ને તે મરે તોય છોડે નહીં, છેવટે મરે, કામ તો કાંઈ થાય નહીં. એટલે સાધુના સમાગમની જરૂર પડે અંતરમાં વૈરાગ્યની. પેલા સાધુને અડધું રાજ્ય થયું ને, એટલે ગુરુને થયું, પેલા રાજાને થયા કરે ગુરુ મારા જેવા જ છે ને, મારા અમને એનામાં શું ફરક. એટલે ગુરુનો અવગુણ આવવા લાગ્યો આમ વાસ્તવમાં જોવો ને તો પાંચ વર્ષે. પછી એક દિવસ ગુરુ જોડે બેઠા હતા, ગુરુએ કથા કરી, પછી રાજાએ એક દિવસ બોલતા બોલાઈ ગયું. કારણ કે રોજ અંતરમાં ઘૂંટાતું હતું અને કથાની અંદર એ હવે આવતા બંધ થઈ ગયા હતા ધીરે ધીરે. એટલે એક દિવસ બોલાઈ ગયું કે તમારામને મારામાં શું ફેર. ગુરુ કંઈ બોલ્યા નહીં, હસવા લાગ્યા. પણ ગુરુને ખબર પડી ગઈ હતી એની આંખોની ચકડ વકડ પરથી કે આને કાંઈક હવે પેટમાં દુખાવો તો ઉપડી ગયો છે. એક દિવસ ગુરુ કોઈ જવાબ આપ્યા વિના, મહિના બે મહિના થયા ને, પછી ગુરુ ને રાજા બે ફરવા નીકળ્યા. ચાર પાંચ ગાંવ આગળ જતા રહ્યા અને ગુરુ ચાલ્યા જ કરે ને રાજા પાછળ ચાલ્યા કરે. એટલે રાજા કે ભાઈ હાંજ પડવા આવી છે. ગુરુને કે ગુરુ મહારાજ હવે ચાલો આપણે પાછા જઈએ રાજ્યમાં, આપણું રાજ્ય બહુ દૂર રહી ગયું, આપણે ક્યાંક બહાર નીકળી જઈશું. ગુરુ કે ચાલો ને તીર્થયાત્રા કરવા જઈએ, આપણે હવે પાછા જવાની જરૂર નથી, તીર્થમાં જઈએ કે આગળ ક્યાંક ભજન કરશું. પણ રાજા કે એવું થોડું હોય, પાછું કહેવા તો જવું પડે ને અને બધાને પૂછવું તો પડે ને.
અને મારે ત્યાં રાણીને પૂછવું પડે, છોકરાઓને પૂછવું પડે, બધા જોડે વાત કરવી પડે, ને આટલું મોટું રાજ્ય છોડીને કેવી રીતે જતું રહેવાય? અચાનક કંઈ કહેવું પડે, આયોજન કરવું પડે. ગુરુ કે ના ના, કોઈ આયોજન ના કરવું પડે, આપણે તો બસ આવશું પાછા 6-12 મહિને. હાલો રાજા કે મારથી ના જવાય આવી રીતે. ગુરુ કે સારું તો હું જઉં છું, તું જા પાછો. ગુરુ થોડાક આગળ ગયા અને ત્યાંથી રાજા જ્યારે આમ પાછો વળતો હતો ને ત્યારે એને બૂમ પાડીને કીધું, રાજા તું પૂછતો હતો ને કે તારામાં તમારામાં ને મારામાં શું ફેર? બસ આટલો ફેર, તમારા ને મારામાં આટલો ફેર. હું જે કાંઈ ત્યાં ભોગવતો હતો એ તો ત્યાંની તારી પ્રજા અને તારા સુખને અર્થે ભોગવતો હતો, મારા અંતરમાં તો વૈરાગ્ય જ વર્તતો હતો. એમ વૈરાગ્યવાન પુરુષો છે ને એનું કાંઈ ઉપરનું બધું સ્થૂળ સ્વરૂપ જ હોય એવું નથી. હા, સ્થૂળ ભાવમાં પણ ક્યારેક દેખાડે, પરંતુ વૈરાગ્ય છે અંતરનો વિષય છે, અંતરમાં વૈરાગ્ય. પંચ વિષય ભોગવે છે પણ ઝેરનો લાડુ લાગે તો કેટલોક ખાઈ ખાઈને ખાવ. તમને લાડુ સામે પડ્યો છે પણ એમાં ઝેર દેખાય છે તો એ લાડુ મોઢામાં મૂકવાનો થાય તો કેટલોક મૂકાય, કેટલીક વાર મૂકાય, ઝેર લાગે છે ને. ડૉક્ટરે કીધું હોય કે હવે જો તમે આ જમ્યા છો ને તો તમારે ઉપડી જશો, તમે વાત નક્કી છે ઉપડી જ જશો. તો ગમે એવડો ભગવાનનો ધરાયેલો પ્રસાદને ગુરુજીને મોટા મોટા સાધુ આપણને એમના હાથે આપ્યા ને તો આપણે એમની મર્યાદા રાખીને શું કહીએ? મને ડૉક્ટરે આવું કીધું છે એટલે મને સેજ એક કણિકો જ, અરે લો ને આવે થોડો, ના ના સેજ ના ના ના, મને થોડો કેમ હામું દેખાય છે. કનિકાનો મહિમા તો છે જ કે ભગવાનને સાધુના હાથનો પ્રસાદ, પણ સામે ઓલું દેખાય છે એનો ભય છે જબરો, કે ના ના ના. તમે કાજુ બદામનો પ્રસાદ હોય ને, અમારા ભેગા હરિભક્તો ફરતા હોય ને, પછી પેલું અમે પધરામણી જઈએ એટલે ત્યાં તો કાજુ બદામના ઢગલા હોય એટલે પછી આપણે આમ દઈએ ને એટલે એને કોલેસ્ટ્રોલ હોય કે આવું બધું હોય એટલે અમારે તો પછી આમાં બધે 5 જગ્યાએ જઈએ તો આમ મુઠ્ઠી ભરી દે ને, સ્વામી હું લઈ લઉં છું, તમે સ્વામી આમ હાથ ધરો હું લઈ લઉં, એક દાનો લઈ લઉં છું બસ, પ્રસાદનો એક દાનો. લો ને ભગત, ના ના, જાણી જોઈને અમે પછી છે ને ઠપકારીએ, લો અમને ખબર હોય એને નહીં ખાય તો ઘરવાળાને આપશે, બીજું હું પ્રસાદી ભેગી કરશે. તો અમારે એવું નથી કે ભાઈ એવા જે હોય એને વહેલા મોકલી દેવા, અમારે બહુ જરૂર છે આરે ફરવા. પણ કહેવાનો અર્થ મારો કે તરત આપણને અનુસંધાન કેવું આવી જાય છે, સામે જે પેલું નુકસાન થવાનું છે શરીરને એનું અનુસંધાન આવે છે, એમ આત્માને જે નુકસાન થવાનું છે એનું જો અનુસંધાન આવી જાય તો કણિકો જ લઈએ, કણિકો આપો એમ થઈ જાય. આનું નામ વૈરાગ, એવો અંતરમાં વૈરાગ રાખવાનો, બહારની કંઈ જરૂર નથી. પછી કોક કહેશે મારે તો વૈરાગ એવી ગાડી લઉં ને કે રસ્તા વચ્ચે 5 વખત ઊભી રહે, એવી ગાડી લો, એ વૈરાગ્યનું સ્વરૂપ નહીં. ભલે તમે સારી વ્યવસ્થિત ગાડી લો, દૂર જવાનું હોય વાંધો નથી ગાડી લો, પણ એવું મોંઘુંય નહીં લઈ લેવાનું કે આ 2-2.5 લાખનું બહુ મોંઘી, કે જે ખોટે ખોટો ખર્ચો કરાવે એવી ના લઈ લઈએ, અને હાવ રસ્તામાં ઊભી રાખે એવી ના લઈએ, સ્થિતિ હોય તો. બાકી જે પ્રકારે મહારાજે આપ્યું એ પ્રકારે કરવું. મારો કહેવાનો અર્થ અંતરમાં વૈરાગ્ય રાખવાનો, વિચારથી વૈરાગ્ય રાખવાનો, અને યોગ્ય સમયે યોગ્ય રીતે થોડું ત્યાગ કરતા શીખવાનું. કાં તો એવા વૈરાગ્યને પામે કોઈ પુણ્યવાન, કોઈ આવી રીતે વૈરાગ્યને કોઈ પુણ્યવાન પામે, બધા ના પામે, કબજો જન્મોના પુણ્ય ભેગા થયા હોય ને ત્યારે આવો વૈરાગ આવે. નહીં તો સ્નેહ શ્યામ શું કરે ન કે નિદાન, કાં તો ભગવાનમાં હેત કરે. હવે આ વૈરાગ્યનું લક્ષણ સ્વામીએ કીધું, હવે હેત કેમ કરવું, આગળ પછી નિયમ કેમ પાડવા, સત્સંગ કેમ રાખવો, એ બધા ઉપાયો સ્વામી કહેશે. પણ આજે સ્વામીએ કીધું કે આ 5 વિષયોને જો વેરી કરવા હોય અને એ લોકોએ આ હૃદયમાં જે ઠાલવ્યું છે એ બધું ખાલી કરવું હોય, અને આ બધાને આપણે આ રૈયત જે રાજા થઈ ગઈ છે એ બધાને પ્રજા પાછી કરવી હોય તો તીવ્ર વૈરાગ્ય જોઈએ. હવે તીવ્ર વૈરાગ્યની અંદર જો તમારું બીબું સેટિંગ ન થતું હોય 100%, આ 5-5 થોડું તો બધું જ રાખવું પડે, પણ 100% એક સાધન તો જોઈએ કોઈ,
તો જો એ ના થઈ શકતું હોય તો સ્વામી કે હું બીજો ઉપાય તમને પ્રેમનો છે એ રસ્તો બતાવીશ આવતીકાલે. આજે એક ઉપાય વિશે થોડું વિચારો, તમારે એમાં એડમિશન લેવું છે કે નહીં થોડું જુઓ, તમારી લાયકાત છે કે નહીં એ બધું જોઈ લો, મને તમને કહે છે. ભલા થઈને કોઈ પ્રયત્ન ચાલુ ના કરી દેતા, પહેલાં વિચારો, પછી સ્વામી કે પાછા મને પૂછવા પણ આવજો કે મારું આવું તીવ્ર વૈરાગ્યનું અંગ થાય એવું લાગે છે તો હું કરું કે ના કરું. પણ સીધે સીધા ઉતરી ના પડતા, હજુ આગલી વાતો સાંભળજો. જો આગલી વાતોમાં ક્યાંક તમારું બીબું સારી રીતે ફિટ થાય એવું હોય તો પછી એમાં પણ ફિટ થવાનો ચાન્સ છે. એટલે સ્વામી કે મારી પાસે ઘણા ઉપાય છે, આ પહેલો ઉપાય મેં તમને બતાવ્યો છે. ઘનશ્યામ મહારાજની જે. શ્રીપતિમ શ્રી ધર્મ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ.